હેલો મિત્રો નમસ્કાર લોકસભા બે હજાર ચોવીસ આવી રહી છે દરેક પાર્ટીઓ છે ઉમેદવાર જાહેર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના છવ્વીસ બેઠકોમાંથી પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી એક પણ ઉમેદવારના નામ હજી જાહેર કર્યા નથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન માં આમ આદમી પાર્ટીના ફાળે છે એ બે બેઠક આવી હતી તો આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર જિલ્લામાં છે પોતાના ઉમેદવારો જે જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટીના અગિયાર ઉમેદવારોના નામ હજુ બાકી છે ભાવનગર લોકસભા સીટ ના ઉમેદવાર પણ હજુ બાકી છે જ્યાં છે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાના છે મેદાને ઉતાર્યા છે તો હાલ ભાવનગર લોકસભા સીટ પર ખૂબ જ સર્ચાતું નામ કાળુભાઈ જાંબુસાનું જે નામ છે એ ખૂબ આગળ ચાલી રહ્યું છે ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના વિશ્વાસુ ગણાતા અને હાલ ભાવનગર જિલ્લાને સમગ્ર ગુજરાતમાં છે ક્રિકેટર તરીકે ઉભરી રહેલા શેતન સાકરિયા જે મૂળ ભાવનગરના છે જ્યારે શેતન સાકરિયાનું આઈપીએલમાં સિલેક્ટ થયું ત્યારે પણ કાળુભાઈ જાંબુસાનું નામ છે એ ચર્ચામાં આવ્યું હતું તો આ કાળુભાઈ અને શેતન સાકરિયા વચ્ચે શું સંબંધ છે અને પરસોત્તમ સોલંકીના છે વિશ્વ શું માનવામાં આવે છે અચાનક છે ભાવનગર લોકસભા સીટ પર હીરાભાઈ સોલંકીનું નામ છે એ ઉભરે છે બાદમાં છે પરષોત્તમભાઈ સોલંકી નારાજ થાય છે કે રાજુલા બેઠક છે એ ખાલી કરવાની અને હીરાભાઈને જે લોકસભા સીટ પર લડાવવાની એ વાત પર સહમતિ થતી નથી જેના કારણે હીરાભાઈ સોલંકી જે ભાવનગર લોકસભા સીટ પર લડવાના હતા તેનું નામ છે નીકળી જાય છે બાદમાં કાળુભાઈ જાંબુસાનું નામ જોર પકડે છે તો કાળુભાઈ જાંબુસા કોણ છે ભાવનગરની જનતા તો જાણતી જ હશે કેમ કે ખૂબ સેવાકીય કામ છે આ કાળુભાઈ જાંબુસા એ કર્યા છે હાલ ભારતીય જનતા પાર્ટી ભાવનગર લોકસભા સીટ પર એવા ઉમેદવાર શોધી રહી છે જે છે ત્રણથી ચાર કે પાંચ લાખની લીડ છે એ લાવી શકે એવા ઉમેદવાર હીરાભાઈ સોલંકી જે હતા જેનું નામ હાલ નીકળી ગયું છે બાદમાં છે મજબૂત દાવેદાર અને સૌથી વધારે લીડ લાવી શકે એવી ક્ષમતા ધરાવતા પરસોત્તમભાઈ સોલંકીના વિશ્વાસો કાળુભાઈ જાંબુસાનું નામ ખૂબ આગળ ચાલી રહ્યું છે તો આજ આ વિડીયોમાં ફરી એકવાર આપણે ભાવનગર લોકસભા સીટ પર જે દાવેદાર છે તેની આપણે વાત કરીશું અમારી જિલ્લામાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાઇકન છે તેના ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ ભાવનગર લોકસભા સીટ પર સંભવિત ઉમેદવારમાં નિમુબેન બાભણીયા આરસી મકવાણા આરસી મકવાણાના વાય ભાવનાબેન મકવાણા આ ઉમેદવારોએ ટિકિટ માંગી હતી બાદમાં છે એક ભરતભાઈ વાઘેલાનું પણ નામ ચર્ચામાં આવે છે બાદમાં અચાનક રાજુલા બેઠક પર ધારાસભ્ય રહેલા હીરાભાઈ સોલંકીનું નામ છે આવે આવે છે 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 ભાવનગર લોકસભા સીટ લડાવવામાં બાદમાં એ જોડાય રાજુલા બેઠક હીરાભાઈ સોલંકી ખાલી કરે ત્યાં અમરીશભાઈ ડેર છે લડે અને હીરાભાઈ ને છે ભાવનગર સીટ પરથી લોકસભા લોકસભા સીટ છે લડાવવામાં આવે જેનાથી પુરસુત્તમભાઈ સોલંકી નારાજ થાય છે હીરાભાઈ પણ પક્ષ ના પાડે છે કે મારે લોકસભા લડવી નથી મારે રાજુલામાં જ રહેવું છે બાદમાં છે એ સર્ચાનો અંત થાય છે અને હીરાભાઈનું નામ છે એ નીકળે છે હીરાભાઈ સોલંકીનું નામ નીકળે છે તરત જ પરશોતમભાઈ સોલંકીના વિશ્વાસુ ગણાતા વર્ષોતા પરશોતમભાઈ સોલંકીની સાથે કામગીરી કરી રહેલા પરસોતમભાઈ સોલંકી જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે ભાવનગર ગ્રાહ્ય એટલે પરશોધમભાઈ સોલંકીની સીટની જવાબદારી પણ કાળુભાઈ જાંબુસા સે સંભાળી રહ્યા હતા જેનું કનેક્શન ભાવનગરના ક્રિકેટર ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સાથે પણ જોડાયેલું છે અગાઉ જ્યારે સૌ પ્રથમ વાર આઈપીએલમાં ચેતન સાકરિયાનું જે નામ સિલેક્ટ થાય છે ત્યારે પણ દરેક મીડિયામાં છે કાળુભાઈ જાંબુસાના નામની સરસા છે એ થઈ રહી હતી કેમ કે જે હાલ ચેતન સાકરિયા ક્રિકેટર છે તેની પાછળ છે તેના મામા એવા કાળુભાઈ જાંબુસાનો છે એ ખૂબ મોટો રોલ છે ચેતન સાકરિયાની પરિસ્થિતિ છે એ ખૂબ નબળી હતી એ સમયે એ સમયે ચેતન સાકરિયાને આર્થિક રીતે મદદ કરી ક્રિકેટર બનાવવા માટે ખૂબ મહેનત કરીએ તો એ સમયે પણ તમે મીડિયામાં જોયું હશે ચેતન સાકરિયાના ઇન્ટરવ્યુમાં પણ જોયું હશે કે કાળુભાઈ જાંબુસાનું નામ સહી આવી રહ્યું હતું તો એ જ કાળુભાઈ જાંબુસા જે હાલ ભાવનગર લોકસભા સીટ પર ખૂબ જ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે ભાવનગર જિલ્લામાં ખૂબ જ સેવાકી કામ સહી કર્યા છે કાળુભાઈ જાંબુસાનું નામ ભાવનગર જિલ્લામાં એક દબંગ સમાજ સેવક તરીકેની છાપ ધરાવે છે હાલ કાળુભાઈ જાંબુસા સંયુક્ત માનવ અધિકાર ના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેનું પદ ધરાવે છે સાથે ભાવનગર ફોટો એસોસિએશનના પ્રમુખ પણ છે સાથે સામાજિક અને સેવાકીય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તો કાળુભાઈ જાંબુસાની સેવાકીય કામગીરી ચેક કરવા માટે અમે કાળુભાઈ જાંબુસાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નજર નાખી તો તેમાં કાળુભાઈ જાંબુસા છે વિધવા બહેનોને છે સાડી વિતરણ કરતાં પણ જોવા મળ્યા છે સાથે ફૂટપાથ પર જે લોકો રહેતા હોય છે તેને ધાબળા વિતરણ કરતાં પણ જોવા મળ્યા છે હોસ્પિટલોમાં જે ગરીબ લોકો છે તેને જમવાનું રહેવાનું ઓઢવાનું ઓઢવાની સુવિધા કરી આપતા પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે જે વિદ્યાર્થીઓ ભાવનગરમાં સરકારી પરીક્ષા આપવા માટે આવે છે તેને રહેવા જમવાની સુવિધા પણ કરી આપે છે સાથે છે કોરોના કાળમાં પણ ખૂબ જ સેવાકીય કામગીરી છે કાળુભાઈ અને તેની ટીમે છે એ કરી છે સાથે આ કાળુભાઈ જાંબુસા ધર્મ ધર્મપ્રેમી પણ છે અગાઉ હિન્દુ સંગઠનોમાં પણ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે આ દરેક સેવાકી કામગીરીના કારણે હાલ કાળુભાઈ જાંબુસાનું નામ છે ભાવનગર લોકસભા સીટ પર ખૂબ જ આગળ ચાલી રહ્યું છે લોકોમાં ચર્ચા છે કે જો કોઈ રાજકીય હોદ્દા વગર નિસ્વાર્થ ભાવે આવી સેવા એ કરી શકતા હોય તો ભાવનગરના સાંસદ તરીકે ટિકિટ આપવામાં આવે અને સાંસદ બને છે તો ભાવનગર જિલ્લામાં સ ખૂબ સારા કાર્યો સહી કરી શકે છે શા માટે કાળુભાઈ જાંબુસાના નામની પસંદગી થઈ શકે છે ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી દબંગ નેતાના સહી વિશ્વાસુ અને તેની સાથે વર્ષોથા કામ સહી કરી રહ્યા છે પુરુષોત્તમભાઈ ખુદ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેની કામગીરી પણ આ કાળુભાઈ જાંબુસા સહી સંભાળી રહ્યા હતા સાથે ભાવનગર જિલ્લામાં ખૂબ જ સેવાકીય કામગીરી છે કરી છે જે આપણને એના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ જોવા મળી રહી છે સાથે ભાવનગર જિલ્લાના ક્રિકેટર આઈ આઈપીએલ રમી રહેલા ચેતન સાકરીયા સાથેનું પણ કનેક્શન છે તો જે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા પર કોઈ બી ઉમેદવાર ઉતારે છે જ જવાનો છે પણ મજબૂત લીડ સાથે હીરાભાઈ સોલંકીનું નામ છે એ નીકળે છે બાદમાં જે કોઈ મજબૂત એ સારી લીડ છે એ લાવી શકે એવા કોઈ ઉમેદવાર હોય તો એ કાળુભાઈ જાંબુસા છે માનવામાં આવે છે એ સિવાય ભરતભાઈ વાઘેરા નીમુબેન બાંભાણીયા આરસી મકવાણા આરસી મકવાણાના વાઇફ ભાવનાબેન મકવાણાનું નામ પણ સરસાઈ રહ્યું છે તો ભાવનગર લોકસભા સીટ પર તમારું શું માનવું છે ક્યાં ઉમેદવાર હોવા જોઈએ તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવે ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ